ગુજરાતભરમાં યોજનાર લોકસભાની ચૂંટણીને લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ ચૂંટણી અધિકારી દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ પૂરો કરી દેવામાં આવી છે અને 305 બૂથ ઉપર 305 ઈવીએમ મશીન તથા વીવીપેટ સાથે કર્મચારીઓની ટીમો રવાના કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈને પાંચ સાબરકાંઠાના પ્રાંતિજ સહિત તાલુકામાં પણ 23મીના રોજ યોજાનાર ચૂંટણીને લઈને પ્રાંતિજ ચૂંટણી અધિકારી સોનલબા પટેરિયા દ્વારા 305 બૂથો માટે ઈવીએમનું મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. 305 બૂથો માટે ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે, જેમાં તમામ બૂથોના સ્ટાફ ઈવીએમ મશીન સાથે બૂથ પર જવા માટે રવાના થઈ ગયો છે. લગભગ 2 કલાકમાં બૂથ પર પહોંચી જશે. અને મારી તમામ મતદારોને અપીલ છે કે આવતીકાલે વોટિંગમાં તમામ પર્સનલી પોતાના વોટનું મહત્ત્વ સમજીને તમામ વોટ કરે એવી આપ સૌને અપીલ છે. આભાર. તો પ્રાંતિજ ચૂંટણી અધિકારી દ્વારા ગરમીને લઈને કૂલરની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તો કર્મચારીઓને ભોજન આપ્યા બાદ એસટી બસ તથા ઇકો ગાડી મારફતે 305 બૂથ ઉપર 305 ઈવીએમ વીવીપેડ મશીનો સાથે કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા હતા. તો 305 પૈકી 64 બૂથો સંવેદનશીલ છે. આ બૂથો ઉપર સીપીએફ તેમજ તંત્ર દ્વારા વિડીયોગ્રાફી કરવામાં આવનાર છે, જ્યારે 25 બૂથો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે તેમજ 25 બૂથો ઉપર માઇક્રો ઓબ્ઝર્વર મૂકવામાં આવશે, જ્યારે દિવ્યાંગ મતદારો માટે 15 સેક્ટર મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવી છે. ખાતે અમે ઈવીએમની બધી સામગ્રી લેવા આવ્યા હતા. ખૂબ જ સરસ વ્યવસ્થા છે અને ખાવા પીવાની વત્તા અહીંયાથી આવવા જવાની સ્ટાફની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે અને અમારો જે સમય હતો એ પણ આ વ્યવસ્થાને લીધે સચવાયો છે અને અમને કોઈ તકલીફ પડી નથી. અને બેન પણ અમારી મુલાકાતે આવ્યા હતા કે જે પણ ફરીને દરેક લોકોનો પર્સનલી કોન્ટેક એને કઈ તકલીફ હોય તો પૂછે છે. એ પણ આટલી ગરમીના કારણે પણ ખૂબ જ સરસ વ્યવસ્થા. તો દિવ્યાંગ મતદારોને રિક્ષામાં લાવવા લઈ જવા માટેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે, જ્યારે ચૂંટણી પ્રક્રિયામાં પોલીસ વિભાગ દ્વારા 2 PI 2 PI 129 પોલીસ કોન્સ્ટેબલ તેમજ હોમગાર્ડ તથા GRDના 197 અને CRPFના 26 જવાનો ચુસ્ત બંદોબસ્ત માટે ખડે પગે ફરજ બજાવશે. તો ચૂંટણી અધિકારી સોનલબા પટેરિયા દ્વારા તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી કે દરેક મતદારોએ પોતાના મતનું મહત્વ સમજી મતદાન કરવા વિનંતી કરી હતી. નીતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV પ્રાંતિજ. સેન્ટર ઉપર આવતીકાલે ઇલેક્શન માટેની કામગીરી માટે જે સાધનો લેવા આવ્યા હતા એ અમને સમયસર બધા સાધનોને સુવિધા પૂરી પાડવામાં આવી છે. બીજું, અહીંયા આટલી ગરમી હોવા છતાં અહીંયા અમે તમામ સગવડો પૂરી પાડેલ છે. સુંદર રીતે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીંયા જમવાની, પાણીની અને કુલિંગની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે અને વિતરણની પણ વ્યવસ્થા સારી છે, જેથી અમારા સમયનો બચાવ થઈ છે.